નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એ ટુ ઝેડ માહિતીમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના સૌથી મોટા મહત્ત્વના સમાચાર. અને આ મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ એ પહેલાં, જો તમે અત્યાર સુધી એ ટુ ઝેડ માહિતીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર, પાક વીમાને લઈને મોટી જાણકારી. 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં. 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષ આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનો વળતર આપવા 60 દિવસમાં ચૂકવવામાં આદેશ કરાયો છે. એ સાથે 21 તારીખ પહેલાં કરેલો આ કામ ખાતાધારકો 31 માર્ચ 2024 સુધી લગતમ બેલેન્સ જાળવવાનું રહેશે. જો તે આવું નહીં કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. ખાતું ફરીથી ખોલવા માટે ખાતાધારકોને પેનલ્ટી ચૂકવવી પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લઘુત્તમ બેલેન્સ 250 રૂપિયા છે. ખાતાધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના હોય છે. જો તે આ ખાતામાં નાણાકીય વર્ષમાં 250 રૂપિયા જમા નહીં કરાવે તો તેનું ખાતર નિષ્ક્રિય થઈ જશે. આ સાથે ગુજરાતના કૃષિમંત્રીની જાહેરાત, યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી. પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારવી, પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના અમલમાં મુકાય છે. આણંદ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે ₹21.70 લાખ નિધિની સહાય કરવામાં આવી છે. એ સાથે સૌથી મોટા સમાચાર, રેશન કાર્ડ ધારકોને ઝટકો. ગુજરાતમાંથી 1 વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 1 વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાયા હોય એવા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,306 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રાશન કાર્ડ રદ થયેલા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે હોય તેવા આ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. ખેડૂતોને મોટી ભેટ આપી છે વીમોની નિમણૂક. કેન્દ્ર સરકારે પીએમ કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ એક VNO વિલેજ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે, જેથી તેમના દ્વારા પરીક્ષણ કરાવીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાય છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત. બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શિક્ષણ વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી હેલ્પલાઇન નંબર 1800-233-5500 ટોલ ફ્રી નંબર શરૂ કરાય છે, જે 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલશે. જેના સાથે જ વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવશે. આ હેલ્પલાઇન નંબર સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. બીજું જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સમાં મોટો ફાયદો. ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાય કે ચોરાઈ જાય તો RTOમાંથી અનેક ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. હવે ઘર બેઠા ઓનલાઈન લાયસન્સ મંગાવી શકો છો. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે parivahan.government.in પર લોગિન કરો. આ પછી વેબસાઇટ પર LLDમાં ફોર્મનો વિકલ્પ આવે છે. હવે LLD ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને આધાર કાર્ડ, મતદાર ID, રેશન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, 10મા ધોરણની માર્કશીટ અને ફોટોગ્રાફ જેવા તમામ દસ્તાવેજો જોડો. આ પછી નજીકના RTOમાં LLD ફોર્મ અને દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરો. આ પ્રક્રિયા પૂર્ણ થયાના 30 દિવસ પછી ડુપ્લિકેટ લાયસન્સ તમારા ઘરે મળી જશે પોસ્ટ દ્વારા. એ સાથે ભારત સરકારે ભારત ચોખા 19 રૂપિયામાં આપશે.
દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. માત્ર 29 રૂપિયામાં પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા, એટલે કે જે ભારત ચોખા છે, હવે લોકોને તેમની નજીકના આ રાશનિંગની દુકાનો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ સાથે પાન મસાલાની કંપનીઓને મોટો ઝટકો. પાન મસાલા, તમાકુ અને ગુટકા પ્રોડક્ટ્સ બનાવનાર કંપનીઓ પર 1 એપ્રિલથી ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. GST દ્વારા જાહેર કરાયેલા એડવાઇઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપની 1 એપ્રિલથી GST સત્તાવાળાઓ પાસે તેમના પેકિંગ મશીનની નોંધણી કરાવવી પડશે, અને જો કોઈ તમાકુ ઉત્પાદન કરનાર કંપની તેની પેકિંગ મશીનરી GST સત્તાવાળાઓ સામે રજીસ્ટર કરવામાં નિષ્ફળ જાય તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરી